તો બાળ મિત્રો આજે તમારે ભણવાનું નથી, ફક્ત શું કરવાનું છે, વાર્તા સાંભળવાની છે, બરાબર ને? રોજ રોજ શું ભણ્યા કરવાનું, આજે આપણે ભણવું નથી, શું કરવું છે, વાર્તા સાંભળવાની છે. તો તમને જંગલના પ્રાણીઓથી બીક લાગે? વાઘ, સિંહ બધાથી બીક લાગે છે તમને? મને તો બહુ જ બીક લાગે. તમને લાગે? વાઘને સિંહની લાગે કે નહીં લાગે? લાગે છે. અરે વાહ, તો બીવાનું એમાં? નહીં બીવું જોઈએ કે બીવું જોઈએ મને કોઈ કહેશે? બીવું જ જોઈએ, વાઘ તો આપણને ખાઈ જાય, બરાબર ને? પણ એક માજી હોય છે, એને તો વાઘની બીક નથી લાગતી. પણ શાની બીક લાગે છે? દાદા ટબુકડાની બીક લાગે છે. તો આ દાદુ ટબુકડું છે શું, ખબર છે તમને શું છે દાદુ ટબુકડું? તો એના માટે આપણે એક વાર્તા જોવાની છે. તો તમે વાર્તા સાંભળશો તો ખબર પડશે કે આ દાદુ ટબુકડું છે શું, અને માજી તો પેલા વાઘથી નથી બીતા, અને શાનાથી બીવે છે? એ દાદા ટબુકડાથી બીવે છે. તો આજની આપણી વાર્તા છે દાદુ ટબુકડું. એમાં તમારે જોવાનું છે કે આ દાદુ ટબુકડું છે શું. એક ગામમાં એક માજી એકલા રહેતા હતા. એક હતું ગામ, એમાં એક માજી આજ રહેતા હતા. ગામ જંગલની નજીક હતું, અને એ જે ગામ હતું એ ક્યાં હતું? જંગલની નજીક હતું. જંગલમાં સિંહ વાઘ જેવા જંગલી પ્રાણીઓ રહેતા હતા. તમને બધાને જ ખબર છે કે જંગલમાં જંગલી પ્રાણીઓ રહેતા હોય છે. એક દિવસ ત્યાં ભારે વરસાદ પડ્યો. એક દિવસ શું થાય છે? ત્યાં ખૂબ ભારે વરસાદ પડે છે. નદીમાં પૂર આવી ગયું. એટલે શું થાય છે? નદીમાં પૂર આવી જાય છે. પૂરનું પાણી જંગલમાં આવી ગયું, અને એ પૂરનું પાણી ક્યાં આવી જાય છે? જંગલમાં આવી જાય છે. એટલે કેટલાક જંગલી પ્રાણીઓ ગામમાં દોડી આવ્યા. પૂરનું પાણી જંગલમાં આવી જાય છે એટલે કેટલાક જે જંગલી પ્રાણીઓ હોય છે એ દોડીને ક્યાં આવી જાય છે? ગામમાં આવી જાય છે. એક વાઘ માજીના ઘર પાસે આવી ગયો. એક વાઘ શું થાય છે? એમાં માજીના, પેલા જે માજી એકલા રહેતા હોય છે એના ઘર પાસે આવી જાય છે. વાઘ ભૂખ્યો હતો, અને એ વાઘ કેવો હતો? ભૂખ્યો હતો. એટલે માજીને બીક લાગી કે તે અમને મારશે તો. એટલે માજીને શું થાય છે? હવે બીક લાગી જાય છે કે તે અમને મારશે તો. તો માજી હવે ગાવા લાગ્યા. હું તો શીંગડાથી ન બીવું, વાઘડાથી ન બીવું, પણ તાધા ટબુકડાથી બીવું. માજી શું ગાય છે હવે ગીત? કે હું તો શીંગડાથી પણ ન બીવું અને વાઘડાથી પણ નહીં બીવું, હું પણ તાધા ટબુકડાથી બીવું. એટલે કે હું સિંહને વાઘથી નથી બીતી, પણ શાનાથી બીવું છું? તાધા ટબુકડાથી બીવું છું. આ સાંભળીને વાઘ અચંબામાં પડી ગયો. આ સાંભળે છે વાઘ એટલે આશ્ચર્યમાં પડી જાય છે. આ કેવું કે માજીને કોઈ જંગલી પ્રાણીની બીક નથી લાગતી, પણ એક તાઢા ટબુકડાની બીક લાગે છે. વાઘ વિચારે છે કે આ માજીને એવું તો વળી કેવું છે કે જે જંગલી પ્રાણીથી નથી બીતા અને તાઢા ટબુકડાથી બીવે છે. એણે તાઢા ટબુકડાને મળવાનું નક્કી કર્યું. એટલે હવે વાઘ તો વિચારે છે કે આ તાઢા ટબુકડાને મને મળવું પડશે. વાઘને તો ખબર જ નથી હોતી કે આ તાઢું ટબુકડું શું છે. એટલે શું કરે છે? હવે એને મળવાનું નક્કી કરે છે. એ માજીના ઘરે ગયો. પછી ક્યાં જાય છે? માજીના ઘરે. વાઘ માજીના ઘરની બહાર ઊભો રહ્યો. હવે વાઘ તો ક્યાં ઊભો રહી છે? માજીના ઘરની બહાર. માજીના ઘરનું છાપરું નળિયાનું બનેલું હતું. હવે માજીનું જે ઘર હતું એનું છાપરું શેનું બનેલું હતું? નળિયાનું. વરસાદનું પાણી નળિયા પરથી ટપકતું હતું, અને વરસાદનું જે પાણી હતું એ ક્યાં પડતું હતું? એમના નળિયામાંથી ટપકતું હતું. વરસાદ રહી ગયો હતો એટલે પાણી ટીપે ટીપે ટપકતું હતું. હવે વરસાદ બંધ પડી ગયો એટલે પાણી શું થતું હતું? ટીપે ટીપે ટપકતું હતું. ઠંડીના લીધે ટીપું ખૂબ જ ઠંડુ અને ધ્રુજાવી દે એવું હતું. વરસાદ પડતો હતો એટલે ઠંડી પણ લાગતી હતી. એટલે એ ટીપું કેવું હતું? ખૂબ જ ઠંડુ અને એકદમ ધ્રુજાવી દે
તેવું હતું. તો માજી આ ઠંડા ટીપાને તાદું ટબુકડું કહેતા હતા. તો માજી કોને તાદું ટબુકડું કહેતા હતા? પેલા ટીપાને જે વરસાદમાં પડતું હતું. વાઘ પર ટીપું પડ્યું ત્યારે એ ઠંડીથી ધ્રુજી ગયો અને એ જે ટબુકડું હતું, તાદું ટબુકડું, એ કોના ઉપર પડ્યું? વાઘ પર પડ્યું. એટલે વાઘ તો શું થઈ ગયો? ઠંડીથી ધ્રુજી ગયો. ઠંડુ પાણી ટીપે ટીપે પડતું હતું એટલે વાઘ એના ઠંડા ધ્રુજાવી દે એવા મારથી ગભરાઈ ગયો. અને એ જે ટીપું હતું એ કેવું હતું? ઠંડુ હતું અને ધ્રુજાવી દેવું હતું એટલે ટીપે ટીપે પડતા હતા. એટલે વાઘ તો શું થઈ ગયો? એના મારથી ગભરાઈ ગયો અને વાઘ માજીના ઘર પાસેથી ભાગી ગયો. આમ તાડા ટબુકડાએ માજીને બચાવી લીધા. બાળમિત્રો, હવે તો તમને ખબર જ પડી ગઈ હશે કે તાડું ટબુકડું શું હતું. શું હતું તાડું ટબુકડું? માજીના ઘરમાં પડતું પાણીનું ટીપું, બરાબર ને? તો માજીને સેનાથી બીક લાગતી હતી? એ તાડા ટબુકડાથી બીક લાગતી હતી. તો વાર્તા સાંભળવાની મજા આવી ને? તો હવે હું તમને એના પરથી કેટલાક પ્રશ્નો પૂછીશ, એના તમારે જવાબ બોલવાના રહેશે, બરાબર છે? તો અચાનક જંગલમાં શું આવી જાય છે? શું આવી જાય છે જંગલમાં? અને એના કારણે પ્રાણીઓ ક્યાં આવી જાય છે? જંગલના કેટલાક પ્રાણીઓ તમે વાર્તા સાંભળી જ છે, બરાબર ને મિત્રો? તો બોલો જોઈએ, તમારે જવાબ જાતે જ બોલવાના છે, હું તમને જવાબ નહીં કહીશ, બરાબર? કારણ કે તમે વાર્તા સાંભળી જ છે. તો માજીનું ઘર શાનું બનેલું હતું? એટલે કે એનું છાપરું શાનું બનેલું હતું બાળકો? તો એ જવાબ તમારે આપવાનો રહેશે, બરાબર ને? તો મિત્રો, આપણે હવે ફરીવાર નવી વાર્તા સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય.